साबरकांठा जिल्लाना प्रांतिज खाते खुद नायब कलेक्टर तथा मामलतदार बाजार में जईने वेपारीओना हालचाल पूछी कोरोना ने लईने सतर्क रहेवा अपील करवामां आवी हती। तो वेपारीओने मास्क हाथमां ग्लोव्स अने दुकाननी अंदर तथा बहार फरजियात सोशियल डिस्टन्स अमल करवानुं जणाववामां आव्युं हतुं। हाल कोरोनाना कहेरने लईने देश सहित विदेशोमां महामारी फैलाई छे त्यारे गुजरातना विविध जिल्लाओ सहित साबरकांठा जिल्लो पण बाकात रह्यो नथी। त्यारे कोरोनानी महामारीने लईने सरकार द्वारा संक्रमण ओछू थाय ते हेतुथी लॉकडाउन जाहेर करवामां आव्युं छे, त्यारे प्रांતિજ ખાતે માત્ર જીવન જરૂરિયાત અને મેડિકલની દુકાનોને છૂટ આપવામાં આવી હતી અને ત્યારે લોકડાઉનને લઈને ધંધા રોજગાર ઉપર અસર પડી રહી છે અને તંત્ર દ્વારા માત્ર જીવન જરૂરિયાત ઉપર છૂટછાટ આપવામાં આવી છે। તો આવતીકાલથી માત્ર પ્રાંતિજ શહેરમાં જ મોટાભાગના તમામ ધંધાઓને છૂટછાટ આપવામાં આવે છે। તો હોટલ અને ઠંડા પીણા દુકાનો અને પાનબીડીના ગલ્લાઓ દુકાનોને છૂટછાટ આપ નાયબ કલેક્ટર સોનલબા પઢેરિયા તથા પ્રાંતિજ મામલતદાર એસીબી ભગોરા દ્વારા બજારની વિવિધ દુકાનો ઉપર જઈને દુકાનદારોને ફરજિયાત માસ્ક હાથના ગ્લોવ્સ તથા દુકાનની અંદર દુકાનની બહાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા દુકાનદારોને આગ્રહ કરવામાં આવ્યો હતો અને જો કોઈ પણ દુકાનદાર કે દુકાન આગળ સોશિયલ ડિસ્ટન્સ કોઈ પણ પ્રકારનો ભંગ જોવા મળશે તો તે વેપારી સામે તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે દુકાનને અમુક ચોક્કસ સમય સુધી સીલ કરવામાં આવશે તેવી તમામ વેપારીઓને જાણ કરવામાં આવી હતી। અને ગાઈડલાઈન સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જવાબદારી તમામ શોપકીપર્સની છે। એટલે અમારા રાઉન્ડમાં જો ધ્યાનમાં આવશે તો અમે એક્શન લઈશું, અધરવાઇઝ કાલથી આપણે બધી શોપ્સ માટે પરમિશન આપીએ છીએ કે 1 વાગ્યા સુધી બધું ખુલ્લી રહેશે। પોલીસ પ્રશાસનને હેરાન કર્યા? નહીં, પોલીસને અમે નોટિફિકેશન જ બહાર પાડી છે, જાહેરનામું પ્રસિદ્ધ કરશું, એની ગાઈડલાઈન આધારે પોલીસ એ પ્રમાણે વર્ક કરશે। 1 વાગ્યા પછી કોઈની ખુલ્લી હશે અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાતું હોય, માસ્ક નહીં પહેર્યા હોય કે શોપકીપર્સે કમ્પલસરી ગ્લોવ્સ પહેર્યા હોય, કારણ કે આજે જ્યારે આટલા બધા કસ્ટમર્સ આવતા હોય એના સંપર્કમાં આવતા હોય તો એ લોકોની સેફ્ટી માટે અમે કહી રહ્યા છીએ કે શોપકીપર્સ ગ્લોવ્સ પહેરશે તો એ લોકોની સેફ્ટીનું વધારે સારું રહેશે, અધરવાઇઝ પોલીસ તરફથી બીજી કોઈ હેરાનગતિ નહીં કરવામાં આવે। જે અમારું નોટિફિકેશન છે એનું પાલન એ કરાવશે, એના જે શરતો છે એનું પાલન પોલીસ કરાવશે। પણ કલેક્ટર સાહેબના નોટિફિકેશન મુજબ જે આપણા 5 કન્ટેન્ટ ઝોન ડિક્લેર કરેલા છે, વદરાળ, કોબલું, પલ્લાચર, સાંપળ અને માડા, આવા બધા જ કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં, ત્યાં જે કંઈ કલેક્ટર સાહેબના જાહેરનામું છે એ મુજબ। ઉમંગ રાવલ, સાબરકાંઠા, દિવ્યાંગ ન્યૂઝ।